સ્નેહી સ્પंदन દિલથી અભિનંદન સૌને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય માતાજી કાલનો દિવસ કેવો સરસ મજાનો આપણો આ ધાર્મિક કાર્યક્રમ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે આપણે આ ધાર્મિક કાર્યક્રમને ખૂબ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ તમારા લોકોના સપોર્ટ થી ખૂબ આગળ જઈ પણ રહ્યો છે કાલનો દિવસ કેવોમાં આપણે રોજનું પંચાંગ દિન વિશેષ દિવસ રાતના ચોગડિયા તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ બે મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ સાથે જાણીએ છીએ આપણે રાશિ વિશે વચ્ચે રાશિ અધૂરી રહી ગઈ હતી સી રાશિ છે એટલે આજે સી રાશિ વાળા જાતકોને આપણે જાણીશું કેવા એમના સત્વ ગુણ તમો ગુણ ને રજો ગુણ હોય છે કયા લકી નંબર કયા લકી કલર અને કયા ભગવાનની પૂજા એમના માટે સર્વશ્રેષ્ઠ રહેશે તો સી રાશિ ની વાત કરશું સાથે આપણી ડિયર એન્જલ્સ

ચંદ્ર મૂળાક્ષર અને ત્રહ યોગ બાલ કરણ બહુ રહેશે જી બેન મહારાજ હવે દર્શક મિત્રો ને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપશો દિન વિશેષમાં આવતી કાલે ભગવાન ગણેશજીને કાલે બુધવાર નો ગુલાબ ગણેશજી એક લાલ જાસૂદ નું ફૂલ ગણેશજીને આપો ને તો એ સૌથી સારું ગણાય છે ગણેશ તોત્રમ નો પાઠ સાથે લાલ ગુલાબ કાતો જાસૂદ નું ફૂલ અને ચપટી દુર્વા ભગવાનને અર્પિત કરવાની છે ભગવાન લાડુ કરોગડિયા વિશે માહિતી આપશો હવે શુભ ચોગડિયામાં કાલે પહેલું ચોગડ્યું લાભ રહેશે જે સવારના છ આડત્રીસ થી આઠ ને દસ નો લાભ ચોગડ્યું છે પછી આવશે અમૃત ચોગડ્યુંગડ્યું જે ચાર એકતાલીસ થી છ કલાક નું રહેશે આ થયા દિવસના કાલના ચોગડિયા ની વાત સત્યાવીસ તારીખ બુધવારના રાત્રિના ચોગડિયાની વાત કરીએ તો રાત્રિ ચોગડ્યું શુભ ચોગડ્યું રાત્રિના ચોકડિયામાં શુભ ચોગડ્યુંલીસ થી નવ વીસ પછી આવશે અમૃત ચોગડ્યું નવ વીસ થી અગિયાર કલાક નું રહેશે એટલે કે કોઈ પણ સારા નાના મોટા કામ કરો ચોગડિયામાં કરો તો તેનું ફળ સારું અને સુખાકારી મળે છે જીબેન મહારાજ હવે દર્શક મિત્રો ને રાશિ વિશે માહિતી આપશો ચલો અત્યારે આપણે બધી વાત કરતા હતા કર્ક રાશિ પછી વચ્ચે બ્રેક પડી ગઈ હતી હવે આજથી શરૂ કરીશું સિંહ રાશિમાં તો શું છે ગુણધર્મો રમો ગુણ સત્વ ગુણ અને તથા એક વખત સંકલ્પ લીધો એને ગમે તેમ કરીને પૂરો કરે પાન થોડા ગંભીર હોય બીજું ઉદાર અને સ્થિર બુદ્ધિ વાળા એક ત્વરિત નિર્ણય લીધો તેની પર પછી કાયમ ચાલનારા હોય એમને કોઈ વખત કોઈની અંદર માં રહેવું ના ગમે સ્વતંત્ર મિજાજ કે હાચું સાથે બહાદુર હોય ખુબ સારા બહાદુર ફરવાના શોખીન સિંહ કેવો હોય ફરે ચરે અને જમે જેવા ના ગુણધર્મો હોય એવી સી રાશિ ના ગુણધર્મો હોય આરામ પ્રિય સી રાશિ વાળો કેવાય ચોવીસ કલાક માંથી બે કલાક જ ચરે બાકી હરે ફરે ને જમે આરામ પ્રિય હોય અને અન્યાય ના વિરોધી હોય કોઈની જોડે અન્યાય થવા ના દે પોતે અન્યાય ના કરે અને બીજાને અન્યાય થવા પણ ના દે આવા સિંહ વાળા જાતકો હોય છે કરવા જોઈએ અને સિંહ કેવો હોય રાજા જંગલનો રાજા ગણ્યો છે ને એટલે થોડો અભિમાની પણ હોય છે તો સિંહ વાળા જાતકો ક્યાંક અભિમાની પણ છે

તો તમારા માટે જાન પણ આપી દે પણ જો એમના વિશે ખોટું કે ખરાબ બોલ્યું તો તમને ફાડીને ખ પણ જાય એટલે હંમેશા એમને સારું અને સુખાકારી શબ્દો બોલવા ખુબ સારા સાહસિક હોય સાહસ કરે એના જીત હાસિલ કરીને રહે ભૂખ વધારે લાગે ને પણ ભૂખ વધારે લાગે ને એવા સિંહ જાતકોને પણ ભૂખ વધારે લાગે દિવસમાં બે વાર નહી ચાર પાંચ વાર ખાવા જોઈએ ત્યારે એમનું પેટ ભરાય કાં તો બે બે કલાક ચક્કી ચાલુ જ રહે સાથે વફાદાર મિત્ર હોય છે સિરાશી વાળા જાતકો વફાદાર મિત્ર અને ખૂબ સારું શક્તિશાળ પ્રભાવશાળી વ્યક્તિત્વ એમનામાં ઇનબિલ્ટ હોય પહેલેથી જ બાદશાહી પ્રેમ કરે કોઈકને પ્રેમ કરે ને તો રાજાની જેમ જાણી રાખે કે ભાઈ ના કોઈ વ્યક્તિ છે તમારા જીવનમાં રાજા જેવો જાન પણ નિછાવર દે અને મગજ ખટ્યું તો જાન પણ તમારા લીવી પડે તો આ બધા શિરા શિવાના હોય છે સૌંદર્યના ચાહક હોય છે માત્ર સ્ત્રી નહીં કોઈ પણ સારી વસ્તુ હોય સરસ હોય અને ચકાચક દેખાતી હોય દરેક ફોન મોબાઈલ ટીવી એમના કપડા બધું સારું જોઈએ ક્યાંય પણ ચલાવવું શબ્દ એ લોકોમાં આવતો નથી બધું એવન ટના ટન અને ખૂબ સારા જન્મજાત અભિનેતા તરીકે પણ સારા સાબિત થાય છે એક્ટિંગની સ્કિલ એમને પહેલેથી હોય કોને કઈ રીતે ડબ્બામાં ઉતારીને વાત ફેરવીને કરવું એ બધું અભિનય એમને આવડતો ક્યાં હસવું ક્યાં રોવું ક્યાં બોલવું ક્યાં ગુસ્સે થવું બધું જ શીખેલા હોય છે જન્મથી જ કુશળ અને આત્મનિર્ભર હોય જેમ સિંહ કેવો જંગલ નો રાજા એકલો જ શિકાર કરે એમે પોતે એકલો શિકાર કરવા જાય એવા લોકો હોય છે જૂથમાં જલ્દી ગમતું નથી આત્મનિર્ભર હોય છે પોતાના બળે કેવી રીતે આગળ વધવું ને પોતાના બળે કેવી રીતે કામ કરવું એ ખૂબ સરસ મજાની કળા એમને ફાવતી હોય છે તો આ વાત થઈ સિંહ રાશિ તમો ગુણ ત્રજોગુણ ને સત્વો ગુણ વાત કરીશું એમના શુભ કલર તો સિંહ રાશિનો નારંગી છે પીળો નારંગી શુભ કલર હોય છે શુભાંક એમના માટે ગણવામાં આવ્યો છે ન્યુમરોલોજીમાં પણ પાંચ નંબર ને ખૂબ સારો ગણવામાં આવ્યો છે અને સિંહ રાશિ વાળા જાતકોનો પણ પાંચમો નંબર ખૂબ સારો ગણવામાં આવ્યો છે તેમના માટે શુભવાર રવિવાર ગણવામાં આવ્યો છે રવિવાર માટે એમને ખૂબ સારા કામોમાં આગળ વધતા હોય છે અને એમના માટે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા સર્વશ્રેષ્ઠ ગણવામાં આવી છે નિત્યક્રમ પ્રમાણે સી રાશિવાળા જાતકો ભગવાન સૂર્યનારાયણને અધ્ય આપે છે તેમના જીવનમાં સફળતા ચોક્કસપણે મળે છે સાથે દર રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરે

આ વસ્તુનું ધ્યાન રાખીશું અને રાશિ રાશિવાળાને દરેક જગ્યાથી સુખા શાંતિ પ્રાપ્ત થાય તેની મનોકામના કરીશું જી બેન જી મહારાજ હવે રાશિ ભવિષ્ય વિશે વાત કરીશું સૌપ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તો સર્વપ્રથમ મેષ રાશિ મૂળાક્ષર અ લ અને ઈ તો મેષ રાશિના કાલે કોઈ મોટા નિર્ણયો લઈ શકશો જે ઘણા સમયથી અસમંજસ થઈ રહી છે કે આ નિર્ણય લેવાથી શું થશે તો આ નિર્ણય લઉં કે ના લઉં મોટા નિર્ણયો કાલે લેવાશે સાથે કાલે મેષ રાશિ પરિવાર સાથે સમય સારો પસાર થશે માંગલિક કાર્યોમાં ભાગ લઈ શકશો ધાર્મિક સ્થળોની મુલાકાત થઈ શકે એમ છે મેષ રાશિ લગ્નની વાતો આવીને અટકી જાય છે અથવા થતા નથી કોઈ કારણોસર પાર નથી પડતા તો કાલે કોઈ સારા સમાચાર થઈ શકે છે તમારા માટે શુભ કલર ગ્રે અને શુભાંક આઠ રાશિ વાત કરીશું વૃષભ રાશિ મૂળાક્ષર બહુ પતિ પત્નીના સંબંધોમાં તણાવ ક્યાંક ને ક્યાંક જોવાઈ રહ્યો છે કામમાં વિલંબ થઈ શકે છે કાયલું કામ અટકી શકે છે કોઈક કામ આપણને લાગતું હોય કે આજે પૂરું થશે આપણે કઈ કામ ના થાય કોઈ વસ્તુ ના થાય તો લોકોનો દોષ શોધીએ છે આપણો દોષ નથી શોધ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નિર્ણય લો સંધી વિચારીને લેજો કોઈ પણ નિર્ણય લો ને વડીલ તજજ્ઞ નિષ્ણાત ની સલાહ લઈને શુભ કલર શુભાંક મિથુન રાશિ સમાજમાં પ્રશંસા વધશે સમાજમાં પ્રશંસા થાય વ્યસન છોડવાની ખાસ જરૂર છે મિથુન રાશિ વાળા સુંદરી શરાબ છટ્ટો પાન બીડી સિગરેટ તમાકુ મસાલુ કઈ પણ પ્રકારનું વ્યસન હોય છોડજો આગળ જતા ભારે પડ શનિ બદલાય ધ્યાન રાખજો મિથુન રાશિ વાળા પતિ પત્ની વચ્ચેના પ્રેમમાં વધારો જોવા મળશે એક સારા પતિ અને પત્ની તરીકે તમે સાબિત થશો આદર્શ વ્યક્તિ તરીકે સાબિત થશો નોકરિયાત લોકોને નોકરીના કામથી નાની મોટી જગ્યાએ જવાનું થશે તમારા માટે ભૂરો શુભ કલર શુભાંક પાંચ આરામ ના મળે દિવસ આખો કામમાં પસાર થાય એક કામ પતે બીજું કામ ને બીજું ત્રીજું કામ થાક અનુભવી શકો છો થાકેલા રહેશો

વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ સારો જ વહી રહ્યો છે ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો ભગવાનને લગતા કાર્યો થશે ધાર્મિક કાર્યો થશે જો કોઈકને પૈસા આપેલા છે ક્યાંયથી આવતા નથી ઉધાર આપેલા છે ઉધાર લીધેલા છે તો દિવસ તમારો કાલે ફરશે પૈસા પાછા આવે અને દેવું પૂરું થાય

જન્મ અને તમારો પ્રશ્ન જણાવશો છવિસ નવ ઓગણીસો નવ્વાણું ચાલીસ ભાઈ સવારે જન્મ નું સ્થળ જન્મ નું સ્થળ શું છે સુરતનગર શું છે પ્રશ્ન તમારો લગ્ન યોગ ક્યારે છે મીન રાશિ નો ચંદ્ર તુલા રાશિ નું લગ્ન રેતી નક્ષત્ર શનિ સાતમે છે સાહેબ ત્રીસ વર્ષ પૂર્ણ થાય પછી લગ્ન ના યોગ છે હજી ઘણી વાર છે ઘણો સમય છે શનિની પૂજા આરાધના કરાવો એક શનિ યંત્ર જોડે રખાવડાવો અને શનિના ના મંત્ર જાપ નિત્યક્રમ કરાવડાવો લાભ રહેશે સાતમી શનિ મેળ પડે ભવિષ્ય તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તો વાત કરીશું તુલા રાશિની સરકારી કામોમાં સફળતા અને સકારાત્મક વિચારો મળે બંને જગ્યાએથી લાભ રહેશે પ્રેમ સંબંધમાં સાચવવાનું રહેશે પ્રેમ સંબંધમાં કોઈની પર આંધળો વિશ્વાસ નહીં કરવાનો માતા પિતા કે એમની જોડે આગળ કોઈ પણ કારણોસર ઝઘડો નહીં કરવાનો કામકાજમાં નાનો મોટો અવરોધ થતો જોવાય છે સરળતાથી કામ કદાચ પતે નહીં

ધ્યાન રાખો કામ ઉપર પ્રોપર ફોકસ બેદરકારી ના હોવી જોઈએ સ્વાસ્થ્ય લગતી કોઈ સમસ્યા ના થાય શુભ કલર પર્પલ અને શુભાંક સાત છે તો વાત કરીશું ધનરાશિની ધન રાશિવાળા જાતકો કટકી કમિશન દલાલીથી ફાયદો રહેશે લોકો તમારી પ્રશંસા કરશે

બિનજરૂરી વસ્તુઓથી દૂર રહેજો અને બિનજરૂરી વ્યક્તિઓથી દૂર રહેજો દિલ થી વિચારીને આગળ વધશું સિલ્વર શુભ કલર શુભાંક કાર્યક્ષેત્ર માં પરેશાની ના થાય વધારે પૈસા કોઈ ખોટી જગ્યા ખર્ચાય નહીં મગજ ઉપર ખોટો ભાર રહે નહી અભ્યાસ માં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી જણાય છે

ભરાતારે સુંદર મજાનું એક ટેરોટ કાર્ડ કાઢીશું આવનારું ભવિષ્ય કેવું રહેશે તે જાણીશું તો જેનો પણ જન્મદિવસ છે નિરાલી એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ ઉપર આવનારું ભવિષ્ય કેવું છે શું આપી રહી છે ડિયર એન્જર્સ મેસેજ એસ ઓફ સોર્સ કાઢ્યું છે શું છે એસોપ સોર્સ નું કાર્ડ અને શું કહી રહ્યું છે કાલનો આ મેસેજ તો લખ્યું છે મેન્ટલ ક્લેરીટી ન્યુ આઈડિયા શાર્પ માઇન્ડ સર્જરી અને સક્સેસ સફળતાના શિખરો શેર કરશો સાથે નવા વિચારો થી નવું માર્ગદર્શન નાની મોટી સર્જરી ટાંકા કે કશું પણ લેવું પડે પણ એવું ના થાય તેના માટે આપણે શું કરીશું ભગવાન શનિ મહારાજની પૂજા ઉપાસના કરીશું શનિવારના દિવસે કાળી વસ્તુનું દાન કરવાનું રાખીશું કોઈ પણ કાળી વસ્તુ હોય

ભવિષ્ય લક્ષી કાર્યક્રમમાં બસ આટલી નમસ્કાર